વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાનું છે, બરાબર? તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 2 આકાર અને ખૂણાઓ વિશે ભણવાનું છે, તો ચાલો ભણીએ, બરાબર? પ્રશ્ન 1, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 4 આકૃતિ આપેલી છે, એમાં પ્રથમ આકૃતિ સૌથી વધુ, એટલે કે પ્રથમ પ્રશ્ન, સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તો અહીંયા પહેલાં બધી 4 આકૃતિ છે, એના ખૂણાઓ આપણે ગણવા પડશે. તો પ્રથમ આકૃતિની અંદર 3 ખૂણા છે, બીજીની અંદર 4 ખૂણા છે, ત્રીજી આકૃતિની અંદર પણ 4 ખૂણા છે, અને પાંચમી આકૃતિમાં 5 ખૂણા છે. તો સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? તો એનો જવાબ આવશે ડી, બરાબર? એના પછી સૌથી ઓછા ખૂણા કઈ આકૃતિમાં છે? તો સૌથી ઓછા ખૂણા આપણે જાણીએ છીએ કે એમાં છે, ત્રિકોણની અંદર 3 જ ખૂણા હોય છે, માટે એમાં સૌથી ઓછા ખૂણા છે. અને ત્રીજો પ્રશ્ન છે, કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે? તો આપણે જાણીએ છીએ કે બી અને સીમાં 4 ખૂણા છે, માટે અહીંયા બી અને સી એમ જવાબ આવશે, બરાબર? ચલો, એના પછી બીજો જે પ્રશ્ન છે, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે આકૃતિઓ આપેલી છે મૂળાક્ષરોની, એમાંથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો ચોથો પ્રશ્ન છે, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો અહીંયા જોઈએ તો ખૂણો કાટખૂણો છે, અહીંયા ખૂણો મોટો બને છે, અહીંયા નાનો બને છે. તો સૌથી મોટો ખૂણો કયા મૂળાક્ષર? તો એમમાં આપણે અહીંયા લખીશું એમ. પાંચમો પ્રશ્ન, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે? તો અહીંયા ઝેડ આવશે, ઝેડનો જે ખૂણો છે એ સૌથી નાનો છે. છઠ્ઠો, કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો આપણે જાણીએ છીએ કે ઓમાં ખૂણો રચાતો નથી. હવે સાતમો જે પ્રશ્ન છે, મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યાઓ કેટલી છે? તો ચલો, દરેક મૂળાક્ષરમાં ખૂણાઓની સંખ્યા આપણે લખવાની છે. તો મૂળાક્ષર ટીમાં આપણે જોઈએ તો મૂળાક્ષર ટીમાં 2 ખૂણા રચાય છે, મૂળાક્ષર એમમાં રચાતા ખૂણા તો 1, 2 અને 3 ખૂણા રચાય છે. ઓમાં ખૂણા રચાતા નથી, માટે 0 લખીશું. ઝેડમાં 2 ખૂણા રચાય છે, બરાબર? તો આ રીતે તમારે લખવાનું છે. હવે પ્રશ્ન 3, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે એક ચતુષ્કોણની આકૃતિ છે, એમાં 8મો પ્રશ્ન જોઈએ, તો આપેલ આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો અહીં જોઈએ તો 1, 2, 3 અને 4, તો અહીંયા 4 ખૂણા છે. કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? તો સૌથી વધુ ખૂણો છે એ સી છે, તો ખૂણો સી, બરાબર? ખૂણો સી. કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો ખૂણો ડી એ સૌથી નાનો છે, માટે એનું માપ સૌથી ઓછું છે. ચલો, એના પછી આગળ જોઈએ. ચોથો પ્રશ્ન, કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો અહીં જે કોષ્ટક આપેલું છે એમાં માગ્યા મુજબ તમારે વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં મૂળાક્ષરોનું કોલમ છે, પછી ખૂણાઓની સંખ્યા, કાટકોણ, કાટકોણથી નાના ખૂણાની સંખ્યા, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા, આ બધી વિગત આપણે લખવાની છે. તો સૌથી પહેલો જે સી મૂળાક્ષર છે એમાં કુલ કેટલા ખૂણા બને છે? તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એમાં કુલ 2 ખૂણા બને છે, બરાબર? 2 ખૂણા બને છે. હવે એની અંદર કાટખૂણા કેટલા? તો બંને કાટખૂણા છે, કાટકોણથી નાના 0, કાટકોણથી મોટા 0. તો આ રીતે આપણે ભણવા વિગત ભરવાની છે. હવે મૂળાક્ષર છે એ W છે, એની અંદર કુલ કેટલા ખૂણા બને છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ W માં, તો W માં કુલ 3 ખૂણા બને છે, 1, 2 અને 3, બરાબર? આ જે 3 ખૂણા છે એ કાટકોણ નથી, બરાબર? અને આ 3 ખૂણા એ કાટકોણથી નાના છે, અને એમાં કાટકોણથી મોટો એક પણ ખૂણો નથી. પછી L આવશે, તો L માં કેટલા ખૂણા બને છે? તો વિદ્યાર્થી મિત્રો, L માં 1 ખૂણો બને છે, અને એ કાટખૂણો છે, કાટકોણથી નાના ખૂણા નથી અને કાટકોણથી મોટા પણ નથી. Z માં કેટલા ખૂણા બને છે? તો 2 ખૂણા બને છે, બરાબર? બંને ખૂણા જે છે એ કાટકોણથી નાના છે, બરાબર? એટલે કાટખૂણાથી મોટા ખૂણા નથી. K ની અંદર કેટલા ખૂણા બને છે? તો K ની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ખૂણા બને છે, બરાબર? એમાં જે 1 ખૂણો છે એ કાટકોણથી મોટો છે, અને બાકીના 2 ખૂણા છે એ કાટકોણથી નાના છે. Y ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 3 ખૂણા બને છે, એની અંદર કાટખૂણો 1 પણ નથી,
કાટખૂણાથી નાના ખૂણા એક છે અને કાટખૂણાથી મોટા ખૂણા બે છે. આ બે ખૂણા કાટખૂણાથી મોટા છે અને આ ખૂણો નાનો છે. એના પછી ઈ, તો ઈમાં કુલ ચાર ખૂણા બને છે અને ચારે ચાર ખૂણા જે છે વિદ્યાર્થી મિત્રો એ કાટખૂણા છે. કાટખૂણાથી નાના નથી કે કાટખૂણાથી મોટા પણ નથી. એક્સની અંદર હવે આપણે જોઈએ તો એક્સની અંદર કુલ ચાર ખૂણા બને છે, એમાં કાટખૂણો એક પણ નથી. બે ખૂણા કાટખૂણાથી નાના છે અને બે ખૂણા કાટખૂણાથી મોટા છે. આ બંને ખૂણા મોટા છે અને આ બંને ખૂણા નાના છે. અહીંયા હવે એન, તો એનમાં કુલ બે ખૂણા બને છે અને બંનેમાંથી એક પણ કાટખૂણો નથી અને બંને કાટખૂણાથી નાના છે. બરોબર, કાટખૂણાથી મોટો શૂન્ય આવશે. એના પછી આગળ 20 અને 21 અને 22, તો આ જે ત્રણ છે આપણી રીતે પસંદ કરવાના છે કે જે મૂળાક્ષર અગાઉ આવી ગયા ન હોય એવા આપણે મૂળાક્ષર લઈએ. ચાલો તો હું એક મૂળાક્ષર લઉં, અહીંયા ડી લઉં. બરોબર, આપણે ડી લઈએ. તો આ જે મૂળાક્ષર આપણે અહીંયા લખ્યો આની અંદર કુલ કેટલા ખૂણા બને છે, તો 1, 2, 3 અને 4. આપણે એને થોડો સારી રીતે દોરીએ ડી. તો એક, બે, ત્રણ અને ચાર. બરોબર, તો એ કુલ ચાર ખૂણા બને છે અને ચારે ચાર કાટખૂણા છે. કાટખૂણાથી નાના શૂન્ય અને મોટા પણ શૂન્ય. બરોબર, આ રીતે હવે આપણે એક બીજો મૂળાક્ષર લઈએ. ચલો તો અહીંયા આપણે પી લઈશું. પીની અંદર કેટલા ખૂણા બને છે, 1, 2, 3, 4 અને 5. પાંચ ખૂણા બન્યા. પાંચે પાંચ વિદ્યાર્થી મિત્રો કાટખૂણા છે અને નાના ખૂણા કાટખૂણાથી શૂન્ય અને મોટા પણ શૂન્ય. હવે આપણી પાસે એક વધ્યો છે ઓપ્શન, તો આપણે એમાં એક બીજો મૂળાક્ષર લઈએ વી. બરોબર, તો હું અહીંયા વી લખું, તો એની અંદર કુલ એક જ ખૂણો બને છે અને એ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ કાટખૂણાથી નાનો છે. બરોબર, તો અહીંયા કાટખૂણાથી નાના જે ખૂણા છે એમાં એક આવશે, કાટખૂણાથી મોટા શૂન્ય અને કાટખૂણા પણ શૂન્ય. તો આ રીતે અહીંયા આપણે લખવાનું છે. હવે પ્રશ્ન 5, નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો. તો અહીંયા ત્રણ આકૃતિ આપેલી છે ઘડિયાળની, એમાં સમય દર્શાવેલો છે. તો અહીંયા કેટલા વાગે છે, તો 10 ને 15. તો અહીંયા પહેલાં સમય આપણે લખી દઈએ 10 અને 15. તો આ ખૂણાનો પ્રકાર કેવો કહેવાય, તો એ 90 કરતાં મોટો છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે કાટખૂણા કરતાં મોટો, તો એને આપણે ગુરુકોણ કહીશું. કાટખૂણાથી મોટો હોય તો એને ગુરુકોણ કહેવાનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ખૂણો છે એ કાટખૂણાથી નાનો છે માટે એને લઘુકોણ કહીશું. કેટલા વાગ્યા છે, તો અહીંયા 6 અને 40. બરોબર, 6 અને 40નો સમય થયો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ખૂણો જે આપેલો છે એ કાટખૂણો છે 90નો. કેટલા વાગ્યા છે, તો 3 વાગ્યા છે. એના પછી નીચેની આકૃતિમાં દર્શાવેલ સમય મુજબ કોટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા સમય આપેલો છે 9 વાગ્યા, તો અહીંયા કલાક કોટો 9 પર. બરોબર, અને મિનિટ કાંટો 12 ઉપર. તો ભાઈ આપણે જાણીએ છીએ કેટલા વાગે કહેવાય, 9 વાગે કહેવાય. ખૂણો કેવો થયો, કાટકોણ. બરોબર, એના પછી અહીંયા 6 વાગ્યા છે, તો અહીંયા કલાક કોટો આપણે 6 ઉપર રાખવાનો. બરોબર, અને મિનિટ કાંટો એ 12 ઉપર આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ખૂણો રચાય એ 180 અંશનો, એટલે કે કાટકોણ કરતો મોટો, તો એને ગુરુકોણ કહેવાય. એના પછી 1 વાગ્યા, તો આપણે કલાક કોટો અહીંયા રાખીએ અને મિનિટ કોટો અહીંયા. 1 વાગ્યા એટલે જે ખૂણો રચાયો એને આપણે લઘુકોણ કહીશું, કેમ કે કાટખૂણા કરતો નાનો છે. ચલો એના પછી આપણે આકૃતિ
માં સમય બતાવી રચાતા ખૂણાની નોંધ કરો. તો નીચેની આકૃતિમાં સમય બતાવી રચાતા ખૂણા, તો આપણે અહીંયો જાતે સમય નોંધીશું અને જાતે ખૂણાનો પ્રકાર પણ કહીશું. તો હું અહીંયા એક સમય નોંધું, બરાબર. તો સમય છે 10:05, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ 10:05. ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો કેટલો, તમારે જોવાનું છે. તો અહીંયા 1, 2, 3 એટલે 15 મિનિટનો તફાવત છે. તો અહીંયા જે ખૂણો રચાશે એ કાટકોણ ખૂણો રચાશે. એના પછી જોઈએ તો અહીંયા કલાક કોટો એ 8 ઉપર છે, 8 ઉપર પહોંચવા થયો છે અને મિનિટ કોટો 9 ઉપર છે, એટલે કે 7:45 7:45 8:15. તો 7:45 અહીંયા ખૂણો થશે લઘુ કોણ, બરાબર. હવે અહીંયા મિનિટ કોટો સૌથી પહેલાં હું દોરી દઉં, અહીંયા આવશે. અને જે કલાક કાંટો છે એ અહીંયા રાખું, બરાબર. તો આ જે વાગ્યા વિદ્યાર્થી મિત્રો એ આપણે કેટલા લખીશું, તો 9:20, બરાબર. હવે 9:20 તો આ જે ખૂણો બન્યો હવે તમે જોઈ શકો છો કે ગુરુ કોણ છે. તો આ રીતે તમે કોઈ પણ સમય લઈ અને દોરી શકો છો. હવે પ્રશ્ન 8 છે, નીચેની આકૃતિમાં કોઈ પણ એક ખૂણાને દબાવતો કેવી આકૃતિ બનશે તે દોરો. તો અહીંયા આ જે આકૃતિ છે એને આપણે ઉપરથી દબાવીએ તો એ કેવી થાય, બરાબર. આને ઉપરથી દબાવીશું તો આ જે ભાગ છે ઉપરનો એ દબાવી જશે તો આ રીતે આકૃતિ થઈ જશે, બરાબર. એ જ રીતે નીચેની જે આકૃતિ છે એને પણ આપણે જો ઉપરથી દબાવીએ તો એ આકૃતિ આ રીતે થઈ જાય, બરાબર. આમ ઉપરનો ભાગ સીધો થઈ જશે આ રીતે દબાવતો. ત્રીજા નંબરની આકૃતિ એવી છે કે જેને આપણે જો ઉપરથી દબાવીએ તો એના આકારમાં કોઈ ફેર થતો નથી, તો ફેર પડતો નથી. તો આ જે આકાર છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, પુલો બનાવવામાં અને એવા દરેક એવા કાર્ય હોય કે જો મજબૂતાઈની જરૂર હોય ત્યારે આવો આકાર ત્રિકોણ આકાર બનાવવામાં આવે છે, જેના ઉપર ગમે એટલું વજન આવે તો પણ એ આકારમાં કોઈ ફેર પડતો નથી. હવે આગળનો આપણે મુદ્દો જોઈએ કસોટીનો. તો પ્રશ્ન 1, આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી. તો અહીંયા એ બી અને ડી ત્રિકોણ છે પરંતુ સી એ ત્રિકોણ નથી, તો જવાબ આપણો આવશે સી. બીજું, બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. તો બાજુની આકૃતિમાં આપણે ત્રિકોણ ગણીએ તો 1, 2, 3, 4 નાના થયા અને 5મો મોટો, તો કુલ 5 ત્રિકોણ છે, બરાબર. પછી પ્રશ્ન 3, નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે. તો આ જે નીચેની છે નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે, તો અહીં પણ નથી બનતો, અહીં પણ નથી બનતો, આ પણ લઘુ કોણ છે, આ બહુ ગુરુ કોણ છે, આ પણ ગુરુ કોણ છે. તો આપણો જવાબ આવશે બી, અહીંયા કાટકોણ બને છે કેમ કે અહીંયા ખૂણો 90નો થાય છે. ચોથું, નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતો આકાર બદલાતો નથી. અગાઉ આપણે જોયું એમ એક ખૂણો દબાવતો વાત છે, એક ખૂણો દબાવતો. તો એ ત્રિકોણ આપણે ભણ્યા કે અગાઉ કે ત્રિકોણને દબાવતો એના આકારનો ફેર પડતો નથી, બરાબર. હવે આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 5મું, એમાં શું છે કે બાજુની આકૃતિમાં કાટકોણ કરતો નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા લખો. તો કાટકોણ કરતો નાના ખૂણા, તો 1 આવશે, બરાબર. બીજા નંબરે જોઈએ આપણે તો કાટકોણ કરતા 2, તો અહીંયા 2 આવશે, બરાબર. કાટકોણ કરતો નાના હોય એવા 2 ખૂણા આવશે. બાજુની આકૃતિમાં કાટકોણ કરતો મોટા હોય તેવા ખૂણા, તો કાટકોણ કરતો મોટા હોય એવા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ જે ગાળો છે એ આવશે 2, 3, 4.
तो अँ चार आवशे, काटकोण करतो मोटा चार खूण आवशे। एना पछी काटकोण बनावती होय ते घड़ियालनो समय, तो सौथी पहेलो काटकोण कई कई घड़ियालो बनावे छे, तो एक बे त्रण, आ जे त्रण घड़ियाळो छे एमां काटकोण बने। तो सौथी पहेला केटला वाग्या छे तो जोईए तो एक अने वीस, एक अने वीस। बीजी घड़ियाळनी अंदर केटला वाग्या, तो त्रण वाग्या छे। त्रीजी घड़ियाळनी अंदर केटला वाग्या छे जे काटकोण बनावती, नौ वाग्या छे, बरोबर। तो आ रीते आपणे जवाब लखवाना छे। हवे अहींया बाजूनी आकृतिनी अंदर कुल केटला खूणा छे, तो अहींया आपणे गणीए एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर अने सोळ, तो कुल सोळ खूणा छे, सोळ खूणा। हवे एमां पूछ्यू छे कि आकृतिनी अंदर केटला खूणा काटकोण छे, तो आ खूणो काटकोण कहेवાય વિદ્યાર્થી મિત્રો। એના પછી જોઈએ તો બીજો ખૂણો કાટકોણ છે, ત્રીજો ખૂણો કાટકોણ છે અને ચોથો ખૂણો। તો આપણે અહીંયા જોઈએ તો ચાર જ ખૂણા કાટકોણ છે, પરંતુ પાછળ જવાબની અંદર આઠ ખૂણા આપેલા છે, તો આપણે ચાર લખીશું। આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ એટલે કે મોટા છે, કાટકોણથી મોટા કેટલા છે, તો આ ખૂણો મોટો કહેવાય, અહીંયા આ ખૂણો મોટો કહેવાય, આ એટલે કે ચાર પાંચ છ સાત અને આઠ, આઠ ખૂણા કાટકોણથી મોટા છે અને બાકી વધ્યા એ। તો તમે જોઈ શકો છો કે આ જે બાકી વધ્યા એ ખૂણા કેવા છે, તો એ કાટકોણથી નાના છે, ચાર ખૂણા। તો કાટકોણમાં એને ગણેલા છે, પરંતુ એ ગણાય નહીં, કાટકોણથી નાના છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે।